કે આ રામધૂન મંદિરની સામેની ગલીમાંથી એરિયામાંથી આજે કેટલો ટાઈમથી 6-7 દિવસે પાણી આવે છે, અને પાણી આવ્યા પછી 15-20 મિનિટ કે 1/2 કલાક સુધી કાળું ડોર ઓઇલિંગ અને કદરા જેવું પાણી આવે છે. જે પાણીના ટબ અમે ભરેલા છે તમને જોવાય તો બતાવી દઈએ. અને અત્યારે આટલું માણસ બેઠું એટલે પાણી બધું બરોબર વેસ્ટ જ જાય છે. આ ઘણા પાણી ના મોઢામાં તો હું જોઈ ના જાય એવું પાણી છે, એમ પીવામાં કેમ ઉપયોગ લેવો. એટલે આ પરિસ્થિતિ છે. અને ગવર્મેન્ટનું, સરકારનું, નગરપાલિકાનું આ પાણી ફોગટનું વપરાઈ જાય, ફોગટનું નીકળી જાય, એના માટે પબ્લિક હેરાન છે. આટલું પાણી છે બરોબર ફેલાય અને પાણી પીવા માટે સારું મળતું નથી, રોગચાળો ફેલાય. એક વાર ગરમી તાપ અને પાણી આટલા દિવસના માણસ કરે હું. કોને રજૂઆત કોને કરી હતી તમે? અચ્છા, હા, અમારા એરિયામાંથી ચેત્રાબેનને, તિવારીને અમે ફરિયાદ કરી હતી, એને જાણ કરેલી છે તો કે અમને પાણી માટે સારી વ્યવસ્થા કરી દીધી. ક્યાં એરિયામાં રહ્યો તમે? આ રસી ધુવનમાં રામધૂનની સામે. શું પ્રોબ્લેમ છે અત્યારે? આ પાણી આવે છે ગટરનું કોદળા જેવું. કેટલા દિવસ છે? તો મહિના દીથી આવે છે કોલસા જેવું. કમ્પ્લેન કરી તમે? કઈ રહી પણ ક્યાં આવે કોઈ? કોણે રજૂઆત કરી તમે? અમે જે અમારા ઓલા છે ને ચેતનાબેન, એને ફોન કર્યા હતા. તો શું કીધું એમને? હવે એને તો વિચારે ગટરનું ઓલા કુંડા સાફ કરી દીધા કાલે, હવે ક્યાંથી પ્રોબ્લેમ હોય કોને ખબર હોય. તો હવે શું રજૂઆત છે તમારી? હવે પાણીની જ છે ભાઈ, બીજી કાંઈ રજૂઆત નથી. તમે કીધું રજૂઆત કરી કોઈને? કેટલી વાર કરી? તો શું કીધું એને? બોલે હું કેવું એને? કેટલા દિવસ થી છે? આ તો કેટલા વખત છે આ લાઈન નાખીને એમાં?